टॉप 81 लाइनर એટલે કે 80 વન લાઇનર ક્વેશ્ચન છે ને આટલા પ્રશ્નો તમે કરશો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં જે પરીક્ષા આવવાની છે એના માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું વળતર મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય તો એનો જવાબ આવશે સ્થળ તૃષ્ટિગુણ વ્યવસાય એટલે શું કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને તેના બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય એટલે કે ડૉક્ટર ને વકીલ બધા જઈએ રોજગાર એટલે શું કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર કે નોકરી વ્યવસાયી વ્યક્તિને શું પ્રાપ્ત કરવું પડે છે તો વ્યવસાયી વ્યક્તિને વિશિષ્ટ જ્ઞાન અને આવડત પ્રાપ્ત કરવી પડે છે વેપાર એટલે શું નફો મેળવવાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે પ્રાથમિક ઉદ્યોગ કુદરતના જમીન દરિયો હવા વગેરે જેવા સાથે સંકળાયેલો છે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે તેનો જવાબ આવશે આનુષંગિક ઉદ્યોગ વીમો એટલે શું વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેમાં એક પક્ષકાર વીમો લેનાર અને બીજો પક્ષકાર પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ રકમના બદલામાં અમુક નિશ્ચિત રકમ એ સમય મર્યાદામાં થતું નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે એટલે આપણે LIC ને બધું લઈએ ને એ વીમા પોલિસી એટલે શું વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે જેમાં આપણને રિસિપ્ટ પહેલી વખત લઈએ ત્યારે આપણને જે આપે એ જીવન વીમો એટલે શું જિંદગીના વીમામાં વીમા પોલિસી લેનાર વ્યક્તિ પોતે જીવે ત્યાં સુધી વીમા પ્રીમિયમની રકમ વીમા કંપનીને ભરવાની હોય છે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનો મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે તો તેવા કરારને જીવન વીમો હોય છે વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો તો હવાઈ માર્ગ એ વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે સામાન્ય વીમાની વ્યાખ્યા જે વીમો જીવન વીમા સિવાય બે પક્ષકારો વચ્ચે થતો હોય જેમાં ચીજવસ્તુ કે સેવા માટે ઉતારવામાં આવ્યો હોય તો તેના નુકસાન સામે વીમા કંપની નુકસાન ભરપાઈ કરી આપે તેને સામાન્ય વીમો કહે છે વખારનો અર્થ વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા પેદાશ તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે અને પેદાશના ગુણધર્મો પણ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા એટલે વખાર મલ્ટીપલ યુનિટ ટ્રેન એટલે શું જ્યારે ટ્રેનના બધા ડબ્બા અથવા કેટલાક ડબ્બા પર ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે બેંકનો અર્થ આપો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય ચાલુ ખાતું કયા પ્રકારના ખાતામાં એક મહિનાના નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે તેમાં જવાબ આવશે બચત ખાતામાં NEFTમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડ વ્યવહાર કરી શકાય છે તેમાં જવાબ આવશે 50,000 NEFTમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધી કરાવવામાં આવે છે આ અત્યારે આજની પરીક્ષામાં પણ પ્રશ્ન હતો 48 કલાક સુધીમાં કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બધા આપણે વાપરી શકીએ બીજા બધા પ્રશ્નો આપી લીધેલા છે એમાં સ્વપ્રયત્ને લખેલું છે એટલે એના પ્રશ્નોનો જવાબ તમારે જાતે મેળવવાનો રહેશે કેટલાક પ્રશ્નો એ નીચે તમે જોઈ શકો પણ આ પ્રશ્નો જોઈ લેજો મેં કયા કયા પ્રશ્નો લીધેલા છે આ પ્રશ્નો ભલે તમારે જાતે લેવાના છે પરંતુ એ બધા જ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે જેથી કરીને પ્રશ્નોના સોલ્યુશન તમારે જોઈ લેવાના અને જાતે કરી લેવાના નીચે એક ઓવરડ્રાફ્ટ આપેલું છે ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ મંજૂર થયેલ રકમની મર્યાદા કરતાં વધારાની રકમ ઉપાડે તો એને ઓવરડ્રાફ્ટ કહે છે બેંકનો ધિરાણ કરવાનો મુખ્ય હેતુ શું છે
तो बैंकनो धिराण करवानो मुख्य हेतु समाज पासे रहेला फाजल अने निष्क्रिय नाणी उपयोगिता वधारवानो तेमज बैंकनी नफाकारकता वधारवानो छे। डिमांड ड्राफ्ट एटले शुं? डिमांड ड्राफ्ट एटले कोई एक बैंके अन्य बैंकनी शाखा पर लखेलो चेक। आरटीजीएस नो फूल फॉर्म आ पूछाई सके, रियल टाइम ग्रॉस सेटलमेंट, एनईएफटी, नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर। पे ऑर्डर एटले शुं? बैंके स्वीकारेली रकमना बदला में जे चेक आपे तेने पे ऑर्डर कहे छे। बैंकिंग पर ई बैंकिंग अहींया पूछेलू छे। ई बैंकिंग एटले इलेक्ट्रॉनिक बैंकिंग, बैंकना व्यवहारों भौतिक स्वरूप ने बदले इलेक्ट्रॉनिक स्वरूपे थाय छे। कॉल मनी नो समयगाळो केटलो होय? 24 कलाक एटले कि एक दिवसनो। ग्लोबल वेन एटले शुं? ए पण स्व प्रयत्न छे। बीजा घणा बधा अहींया तमे स्व प्रयत्न प्रश्नो जोई शको छो। एटले टोटल आपणे 80 प्रश्नो दीधेला छे અને આ 80 પ્રશ્નો જો તમે કરી લેશો ને તો આ જે છે એક વાક્યમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં। આપણે આ અગાઉ 70 જેટલા એમસીક્યુમાં તેનો વિડીયો પણ બનાવ્યો હતો, એટલે 70 એમસીક્યુમાંથી 10 તમને આવશે અને આ 80માંથી તમને બીજા 10 આવશે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ગણાવી શકાય। અને આઈએમપીમાં તેનો એક વિડીયો બનાવેલો છે, એમાંથી 2 માર્ક્સ, 3 માર્ક્સ અને જે તમારો ઈ વિભાગ પૂછાય છે એ પ્રશ્નો એમાંથી પૂછાશે, એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની। અને આની પીડીએફ જોઈતી તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આભાર।